सोनू क्या विचारों में खोवाई गई छे क्यारे नो जोउ छू हूं तने हाँ प्रभात हूँ ये विचार करू छू के आपणे लग्न तो करी लीधा छे पण आपणा मम्मी पप्पा शू मने अपनावशे शू गांडा जेवी वात करे छे मारा मम्मी पप्पा ने छे ने हूँ सारी रीते ओळखू छू मारा मम्मी पप्पा नो नेचर एकदम नारियल जेवो छे ऊपरथी सख्त अने अंदरथी एकदम नरम अने मारा मम्मी छे ने ए तो ममतानी देवी छे ने पप्पा नो स्वभाव एकदम हसमुखो छे एटले चिंता ना करावी હું પણ એ જ વિચારું છું કે જેમ લીંબુનો રસ બધે ભળી જાય છે એમ હું પણ આ ઘરમાં હળી મળી જાઉં સોનુ તું ટેન્શન ના લે જે ઘરમાં હસી ખુશીનો માહોલ હોય ને ત્યાં મિલનસાર વ્યક્તિઓ જ રહેતા હોય છે અને જે ઘરમાં મિલનસાર વ્યક્તિઓ રહેતા હોય ને ત્યાં હળવું મળવું ખૂબ જ આસાન થઈ જાય છે હું મારી રીતે પૂરેપૂરી કોશિશ કરીશ બસ આવ્યા પછી આપણા ઘરમાં ઘણો બધો ફેરફાર થઈ ગયો હોય એવું નથી લાગતું એ તો પડવાનો જ હતો આ જ્યારથી દલપત દલાલનું નામ સાંભળ્યું છે ને ત્યારથી તો આ મારા ઘરની લીલામી થતી હોય અને દલપત દલાલમાં હથોડા પછાડતા હોય ને એવા સપના આવે છે મને અરે પણ આ તમને દરેક વાતમાં મજાક જ સૂજે છે હું જે વાત કહેવા માંગુ છું હું તમને જે વાત કરવા માંગુ છું એ તરફ તો તમારું ધ્યાન જ નથી જતું અરે આ મારું ઘર વેચાઈ રહ્યું છે એમાં ધ્યાન આપું કે તારા વાતાવરણમાં તને ખબર છે આ મારું ઘર વેચાઈ જાય ને તો સમજ્યા તારું વાતાવરણ ગયું પાછી મજાક ચાલુ કરી દીધી તમે તો શું કરું પ્રભાતનીમાં આ ચિંતા અને ઉપાધિ નામના બે હોઠ છે ને એની વચ્ચેની આ મારી ખોખલી હસી છે બાકી બળતરા તો મને થાય છે આ તને ખબર છે આ બારોબાર જે વાવાઝોડું ઉડતું હતું ને એને પકડીને આપણો ભાઈ લઈ આવ્યો છે આપણે ઘેર હું તમને એ જ તો કહેવા માંગુ છું કે હમણાં હમણાંથી આ સોનુની હરકત સાવ અલગ જ દેખાય છે જો હું એની પાસે પાણી માંગુ તો પાણી નથી આપતી અરે એને શાક સુધારવાનું કહું ને તો શાકની થાળી મારા હાથમાં આપી દે છે અને આ બધું વર્તન એ હસતા હસતા કરે છે આમાં મારે સમજવું શું હવે આમાં સમજવાનું એ છે પ્રભાતની માં કે આ વાવાઝોડું આવે ને એ પહેલાની આ શાંતિ છે હવે જો આપણે બે એકબીજાને પકડીને રાખીએ ને તો બાપ દીકરીનું તોફાન એવું આવશે ને કે ઉચકીને એવી જગ્યાએ ફેંકી દે ને કે આપણે આપણું ઘર પાછા ગોતી નહીં એકી હવે તું જ વિચાર આમાં અને હવે આમાં છે ને સમજવાનું તારે ને મારે છે અરે વાત વાતમાં તમને કહેવાનું જ ભૂલાઈ ગયું હા સોનુ બહુ પ્રેગ્નન્ટ છે એને સારા દિવસો જાય છે હવે આપણે દાદા અને દાદી બનવાના છીએ અરે વાહ આ તો બહુ ખુશીની વાત છે પણ તને એક વાત કહી દઉં આ ખુશીની ખુરશી પર કેટલો સમય બેસી શકીએ ને એ જોવાનું રહ્યું અને હાલો હવે આપણે ઘર તરફ જઈએ હા હા હાલો જય ભોળાનાથ રવિ ક્યાં છે કઈ દેખાતો નથી અરે હમણાં એના રૂમમાંથી જવા જ આવતો હતો અહીંયા રમતો હશે તો બોલાવતો ખરી રવિ બેટા રવિ અહીંયા આવ દાદા દાદી આ આવી ગયો જો અરે મારો દીકરો મને એક વાત નો જવાબ આપતો કે તને સૌથી વધારે આ તારા દાદા ગમે છે કે પછી દાદી મમ્મી આ રસોડામાં બધું કામ પડ્યું છે મેં ક્યારનું તમને કરવાનું કીધું તું અને આ છોકરા સાથે રમત રમવા બેસી ગયા તે અરે પણ એમાં આટલી બધી ગરમ શું થાય છે થોડું પ્રેમથી વાત કર ને બેટા તો હું શાંતિથી જ બોલું છું આ તમારા ચોખામાંથી કાકરા કાઢીએ એમ તમારા શબ્દોમાંથી મારે સાંધા વાંધા શોધ્યા જ રાખવાના અરે પણ બેટા આટલી બધી ગરમ શું કામ થાય છે
હું તો તને શાંતિથી વાત કરવાનું કહું. પ્રભાત ની માં, બસ હવે આગળ નહીં. કેમ મમ્મી, શું થયું? આ તમારો ચહેરો કેમ ઉખડેલો ઉખડેલો લાગે છે? પહેલા કોઈ દિવસ આવા લાગતો હતો? આમ કેમ બોલો છો પપ્પા તમે? બસ આ તે જે કબૂલ કર્યો ને એમાં જ અમારા બધા સવાલનો જવાબ છે. તું ગોતી લે. પપ્પા આ તમને સમજી ન શકાય ને એવા વ્યક્તિ છો તમે. હા હું સમજી ન શકાય ને એવા વ્યક્તિ છું, પણ હવે મારી ઉંમર કેટલી છે? આ ફક્ત આંગળીના વેઢે ગણાય ને એટલી, પણ તારી હાલત તે મારા જેવી ન થાય ને એનો તો ખ્યાલ રાખજે. એટલે તમે એમ કહેવા માંગો છો કે હું પ્રભાતની જિંદગી જટિલ બનાવી નાખીશ એમ? સોનુ બેટા, જેના અણસારમાં જવડાઈ દેખાતી હોય એની જિંદગીનો રસ્તો ચાહે ગમે એટલો સીધો હોય પણ એને અવળું જ દેખાય છે. અદેખાઈ અદેખાઈ મારામાં છે કે તમારામાં, મને તો એ નથી સમજાતું. પ્રભાત, મારી પાસે આવી ફાલતુ અને ફોગટ વાક્યોનો જવાબ નથી. જો બેટા, આ જે ઘરમાં જ્યારથી શાંતિ ભંગ થવાની શરૂઆત થઈ જાય છે ને ત્યારથી એ ઘરની શાંતિ ભંગ થતી જ જાય છે. માટે બેટા, તું અને સોનુ બહુ તમારા બંનેના મગજ ઉપર બરફ રાખી આ વિષય પર વિચાર કરજો. એમાં વિચારવાનું શું હોય પપ્પા? ઘરની શાંતિ ભંગ કોઈ એક વ્યક્તિના વિચારથી કે બિહેવિયરથી નથી થતી, તાળી કાંઈ એક હાથથી નથી વાગતી. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે આ મહા મહેનતે અમે જે ઘર બનાવ્યું છે એની ઈટ અમે જ તોડી રહ્યા છીએ, હે? મારે આ ટોપિક ઉપર અત્યારે કોઈ પણ જાતની કોમેન્ટ નથી કરવી. મારે ઓફિસે જવાનું લેટ થાય છે, હું નીકળું. પ્રભાત, પણ વાત તો સાંભળ. ખબર નહીં આ આપણા ઘરને કોની નજર લાગી ગઈ છે, શું થવા બેઠું છે કઈ સમજણ નથી પડતી. કેવી રીતે મારા જ ઘરમાં મને ઉતારી પાડે છે? અરે મેં શું ગુનો કર્યો છે? એ તો હું પણ જાણું છું સોનુ, પણ હું શું કરું યાર? હા, મમતાની મહેર અને જવાબદારીની જકડે મને એવો જકડી રાખ્યો છે ને કે ના તો હું મમ્મી પપ્પાને છોડી શકું અને ના તો જીવન સાથીને. પણ હું તમને ક્યાં કોઈને છોડવાની વાત કરું છું, હું તો અધિકારની વાત કરું છું. મારો આ ઘરમાં કોઈ અધિકાર છે કે નહીં? જો સોનુ, એ તો કોઈનો અધિકાર નથી કે કોઈનો અધિકાર છીનવી શકે. હું તો ખાલી એટલું ઈચ્છું છું કે આ પરિવારમાં ભલે મતભેદ થાય પણ મનભેદ ના થવો જોઈએ. અરે હું જાણું છું કે તમે એક આદર્શ પતિ અને આદર્શ દીકરા છો, પણ સહન કરવાની પણ લિમિટ હોય. એક માણસ કેટલી હદ સુધી સહન કરી શકે? સહન કરવું ને એ જિંદગીનું બીજું નામ છે. અરે આપણે આપણી મરજી પ્રમાણે જિંદગી જીવવાની હોય એને જ તો જિંદગી જીવી કહેવાય, નહીં તો આ સંસારમાં આવ્યા ન આવ્યા બધું સમાન જ છે. હું તારી બધી વાત સમજું છું અને માનું પણ છું, પણ અત્યારે મોડી રાત થઈ ગઈ છે, સૂઈ જઈએ. હવે સૂઈ જાઓ તમે. ગુડ નાઇટ. અરે વાહ, તો આમાંથી તું મને પણ આપીશ ને? ના પપ્પા, હું તમને ચોકલેટ નહીં આપું. તમારે ચોકલેટ ખાવી હોય તો દાદાજીને કહો. અરે બટ્ટા,
મારી વાત સાંભળ. જો મારે ચોકલેટ જોતી હશે ને તો મારે પણ તારી જેમ આમ દાદાજી પાસે બચ્ચું બનવું પડશે તો મળે. આ બચ્ચું બનવા પહેલા આપણા બચ્ચાને કોઈ બગાડી રહ્યું છે એનો વિચાર કરો તમે. અરે તારી જીભને થોડીક લગામ આપ. અને તું તું શું આમ બેઠો બેઠો જોઈ રહ્યો છે? અરે તારી પત્ની આ તારા મા બાપનું તારી સામે હળહળતું અપમાન કરે છે તો તને સાંભળીને આમ અમારી સામે જોતા શરમ નથી આવતી? હા તો સોનુ એમાં ખોટું શું બોલી રહી છે? તમે આવી જ રીતે રવિને કેડબરી અને પીપરમેન્ટ ખવડાવતા રહ્યા ને તો એની તબિયતનું શું? એના દાંત સડતા વાર નહીં લાગે, એક દાંત તો પડી પણ ગયો. હા બેટા, અમે ક્યાં છોકરા મોટા કર્યા છે? અરે તું તો ભગવાન ભરોસે મોટો થઈ ગયો છે. અને છોકરા કેમ હસવે ને, એ તો આ તમારા જેવા આજના જનરેશનને જ ખબર પડે, અમને તો કઈ ખબર ન પડે. મારે તમારી સાથે કોઈ પણ વાતનો બહેસ નથી કરવો, હું તો આ ચાલ્યો. ક્યાં જાવ છો? બહાર જાવ છું. હા પણ ક્યાં? બહાર આટો મારવા યાર. હા તો હું પણ તમારી સાથે આવું છું, મારા પપ્પાના ઘરે આટો મારીને આવું. ચાલ રવિ નાનાજીના ઘરે. ના ના, હું તમારી સાથે નહીં આવું, મારા દાદા દાદી સાથે રહેવું છે. ચાલ આમ નાના પંડે નાનો ને મોટી મોટી વાતો કરે છે. ચાલ ચાલ. મા નથી આવું, મા દાદા દાદા જોડે રહેવું છે. કીધું ને ચાલ, તને ચાલ એમની જોડે રહેવું છે. છોડ ચાલ. ભાઈ આ તો દલપત દલાલ ની છોકરી છે. એનો બાપ જમીન ને મકાન ની દલાલી કરે અને એની દીકરી દીકરી સંબંધો ની. આ તો લોહીના ગુણ છે. ઠીક હવે સા બનાવો તો કઈક વધુ કેટલું દિમાગ એમાં હાલે.